सरदार पटेल एज्युकेशनल इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ मेहुल गोस्वामी आप सौ विद्यार्थी मित्रों नु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 1 भारत में यूरोपियन प्रजानु आगमन तेनी अंदर आपणे रिविजन वीडियो जोवानो छे। आनी पहेला तमे घणा बधा रिविजन वीडियो जे छे जोयेला छे। આજે આપણે પાઠ 1નો રિવિઝન વિડિયો જે છે પૂર્ણ કરશું અને પછી તમને પરીક્ષાલક્ષી જે કંઈ પણ પ્રશ્નો હશે તે હું તમને આપીશ, જે તમારે રફ નોટમાં લખીને પાકા કરવાના રહેશે। તો આજે આપણે જોઈએ પાઠ 1નો રિવિઝન વિડિયો, તેમાં સૌથી પહેલાં એક બે વાક્યની અંદર ઉત્તર આપો। તેમાં સૌથી પહેલો સવાલ છે, ભારતની કઈ ચીજોની યુરોપના બજારમાં માંગ હતી? તેમનો જવાબ છે, ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની યુરોપના બજારમાં માંગ હતી। બીજો સવાલ છે, ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર કોણ હતો? તેમનો જવાબ છે, ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ઇટાલીનો રહેવાસી કોલંબસ હતો। પછીનો સવાલ છે, સુરતમાં અંગ્રેજોએ કોની પરવાનગીથી કોઠીની સ્થાપના કરી? તેમનો જવાબ છે, સુરતમાં અંગ્રેજોએ મુગલ બાદશાહ જહાંગીરની પરવાનગીથી કોઠીની સ્થાપના કરી। ત્યાર પછીનો સવાલ છે, વાસ્કો દ ગામાનું જહાજ કયા દિવસે કયા બંદરે આવ્યું? જવાબ છે, વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી હિન્દ મહાસાગરમાં થઈ 22 મે 1498 ને દિવસે કાલિકટ બંદરે આવ્યું। ત્યાર પછીનો સવાલ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। ફ્રેન્ચોએ કઈ કંપનીની સ્થાપના કરી? તેમણે ક્યાં કોઠીઓ સ્થાપી? તેમનો જવાબ છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની સ્થાપના કરી। તેમણે સુરત અને પોન્ડિચેરીમાં કોઠીઓ સ્થાપી। ત્યાર પછીનો સવાલ છે, બંગાળમાં અંગ્રેજોએ કોની પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી? તેમનો જવાબ છે, બંગાળમાં અંગ્રેજોએ મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી। ત્યાર પછીનો સવાલ છે, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું? તેમનો જવાબ છે, પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું। પછીનો સવાલ છે, ઈસવીસન 1956માં બંગાળાનો નવાબ કોણ બન્યો? ઈસવીસન 1956માં સિરાજ ઉદ દૌલા બંગાળાનો નવાબ બન્યો। ત્યાર પછીનો સવાલ છે, બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું? તેમનો જવાબ છે, બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના નવાબ મીર કાસિમ તથા તેની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે લડાયું હતું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે, 2 અથવા 3 માર્કની અંદર જે પ્રશ્નો આવી શકે છે અથવા મુદ્દાસરની અંદર પ્રશ્નો આવી શકે છે તેવા આપણે થોડા સવાલો જોઈએ। તેમાં જોઈએ આપણે સવાલ, અંગ્રેજોએ સિરાજ ઉદ દૌલા સામે કાવતરું રચ્યું શા માટે? તેમનો જવાબ છે, અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં વેપાર કરવાની છૂટ હતી, વેપારમાં તેને કરમુક્તિ મળી હતી, પણ કંપનીના અધિકારીઓ ખાનગી વેપાર કરીને આ કરમુક્તિનો લાભ લેવા લાગ્યા, તેથી બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાએ અંગ્રેજ કોઠી પર લશ્કરી હુમલો કર્યો, તેણે અંગ્રેજોને કેદ કર્યા અને તેમના વાહણો જપ્ત કર્યા। અંગ્રેજોના વડા રોબર્ટ ક્લાઇવે જોયું કે સિરાજ ઉદ દૌલા સામે સીધી રીતે જીતી શકાય તેમ નથી, ત્યારે તેણે કાવતરું રચ્યું અને મીર જાફરને ફોડી પ્લાસીના યુદ્ધની જાહેરાત કરી। ત્યાર પછીનો સવાલ છે, ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજાઓ આવી? તેમનો જવાબ છે, ભારતમાં આવવાનો જળમાર્ગ પોર્ટુગલના વાસ્કો દ ગામાએ શોધી કાઢ્યો, તેથી ઈસવીસન 1500માં પોર્ટુગીઝો ભારતમાં આવ્યા, ત્યારબાદ ઈસવીસન 1608માં અંગ્રેજો, ઈસવીસન 1664માં ફ્રેન્ચો અને છેલ્લે હોલેન્ડની ડચ પ્રજા ભારતમાં વેપાર કરવા આવ્યા। ત્યાર પછીનો સવાલ છે, પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? તેમનો જવાબ છે, 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળમાં વધવા લાગ્યો।
આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. ત્યાર પછીનો જવાબ છે, સવાલ છે, અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે. અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે, તેમનો જવાબ છે, અમેરિકાની શોધ ઇટલીના મુસાફર કોલંબસે કરી હતી. તે ભારત શોધવા નીકળેલો પણ અનાયાસે એટલે કે આકસ્મિક રીતે બીજા પ્રદેશમાં પહોંચી ગયો. તેની ભૂમિ લાલ રંગની અને લોકો ભારતના જેવા જોઈને તેણે ભારત શોધ્યું છે એમ માની લીધું. આથી એમાં રહેનારા લોકોને તેણે રેડ ઇન્ડિયન નામ આપ્યું. ખરેખર તેણે શોધેલો પ્રદેશ ભારત નહીં પરંતુ અમેરિકા હતો. તેથી અમેરિકાના મૂળ વતનીઓ આજે પણ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો સવાલ છે, પોર્ટુગીઝોની સત્તા ભારતમાં દીવ, દમણ અને ગોવા પૂરતી સીમિત રહી? કારણ આપી સમજાવું. પોર્ટુગીઝોની સત્તા ભારતમાં દીવ, દમણ અને ગોવા પૂરતી સીમિત રહી? કારણ આપી સમજાવો. તેમનો જવાબ છે, પોર્ટુગલના લોકો ભારતમાં ફિરંગીઓ તરીકે ઓળખાતા. તેઓ વેપારની સાથે સાથે દાણચોરી અને ચાંચિયાગીરી કરતા, તેથી ભારતમાં તેઓ અપ્રિય થઈ પડ્યા. મુઘલ બાદશાહ શાહજહાંને તેમના વિરુદ્ધ ફરિયાદ મળતા તેને પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડી અને તેમના વહાણો સળગાવી દીધા. વળી પોર્ટુગલ નબળું પડ્યું હતું. આથી પોર્ટુગીઝોની સત્તા ભારતમાં દીવ, દમણ અને ગોવા પૂરતી સીમિત રહી. ત્યાર પછીનું કારણ છે, અંગ્રેજોને સુરતનું વેપારી મથક છોડવાની ફરજ પડી. અંગ્રેજોને સુરતનું વેપારી મથક છોડવાની ફરજ પડી. કારણ આપી સમજાવો. તેમનો જવાબ છે, ઈસવીસન 1608માં અંગ્રેજના વહાણના કપ્તાન હોકિન્સ અને સર ટોમસ રોયે મુઘલ બાદશાહ જહાંગીરની પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી સુરતમાં વેપારી કોઠી સ્થાપી. તે વખતે મુઘલો અને મરાઠાઓ વચ્ચે વિગ્રહ ચાલતો હતો. તેના લીધે મરાઠાઓએ સુરત ઉપર આક્રમણ કરી લૂંટ ચલાવી અને હાહાકાર મચાવી દીધો. આથી અંગ્રેજોને સુરતનું વેપારી મથક છોડવાની ફરજ પડી. ત્યાર પછી છે, મુદ્દાસર અથવા સવિસ્તારની અંદર આવી શકે તેવો સવાલ, બક્સરની લડાઈ સાથી થઈ તેનું શું પરિણામ આવ્યું? બક્સરની લડાઈ સાથી થઈ તેનું શું પરિણામ આવ્યું? તેમનો જવાબ છે, પ્લાસીના યુદ્ધ પછી કંપનીએ મીર જાફરને બંગાળાનો નવાબ બનાવ્યો, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઇશારે કામ કરે. મીર જાફરે કેટલીક બાબતોમાં કંપનીનો વિરોધ કર્યો, તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ તેનો જમાઈ મીર કાસિમને નવાબ બનાવી દીધો. મીર કાસિમે રાજ્યમાં આવક વધે તેવા ઉપાયો યોજ્યા. તેણે જગાત કાઢી નાખીને હિન્દી વેપારીઓને પણ અંગ્રેજ વેપારી જેવા હકો આપ્યા. આથી અંગ્રેજોએ મીર કાસિમને પદ ભ્રષ્ટ કરવાનો નિર્ણય કર્યો અને ઈસવીસન 1764માં બક્સરની લડાઈ થઈ, જેમાં અંગ્રેજોએ મીર કાસિમને હરાવ્યો તથા મીર જાફરને બીજીવાર બંગાળનો નવાબ બનાવ્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ, ભારતમાં યુરોપિયન પ્રજાનો વેપાર કેવી રીતે વિકસ્યો? ભારતમાં યુરોપિયન પ્રજાનો વેપાર કેવી રીતે વિકસ્યો? તેમનો જવાબ છે, તુર્કોના હાથે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થતાં તેમણે ભારત તરફનો જળમાર્ગ બંધ કરાવી દીધો. તુર્કોના હાથે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થતાં તેમણે ભારત તરફનો જમીન માર્ગ બંધ કરાવી દીધો. પોર્ટુગલના રાજકુમાર પ્રિન્સ હેનરીના પ્રયત્નોના કારણે વાસ્કોદ ગામા દક્ષિણના કેપ ઓફ ગુડ હોપના સમુદ્ર માર્ગે ઈસવીસન 1498માં ભારતમાં કાલિકટ બંદરે પહોંચ્યા. અહીં થોડા વર્ષોમાં જ તેમણે દીવ, દમણ અને ગોવામાં વેપારી મથકો ઊભા કર્યા. બંગાળમાં હુગલી નદીના કાંઠે વેપારી કોઠી સ્થાપી, પણ તેઓ દાણચોરી કરતા હતા. તે જાણીને મુઘલ બાદશાહે તેમની વેપારી કોઠી તોડવાઈ નાખી અને વહાણો સળગાવી દીધા. આમ પોર્ટુગીઝો માત્ર પશ્ચિમ કાંઠે સ્થિર થયા. તેમને ધનાઢ્ય બનેલા જોઈને અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. અંગ્રેજો ઈસવીસન 1608માં ભારતમાં આવ્યા અને કોલકાતામાં વેપારી કોઠી સ્થાપી. એમની વિનયભરી રીતભાતને લીધે તેઓ ભારતમાં લાંબો સમય વેપાર કરી શક્યા. સમયાંતરે ભારતના રાજાઓની નબળાઈ જોઈને તેમણે રાજ્ય મેળવવા ખટપટ શરૂ કરી. ઈસવીસન 1664માં ફ્રેન્ચો ભારતમાં વેપાર કરવા આવ્યા. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે વેપાર બાબતે હરીફાઈ રહેતી, તેથી ઘણીવાર સંઘર્ષ ઊભો થતા.
नाना मोटा युद्धों लड़ाया, एमां फ्रेंचो फावी शक्या नहीं, तेमनो वेपार समेटाई गयो। फ्रेंचोनी साथे ज होलेंडना डच लोको पण भारत में वेपार करवा आव्या। तेमनो हेतु मात्र वेपार करीने धन कमावानो हतो। अंते अंग्रेजों भारत में सर्वोपरि बन्या। विद्यार्थी मित्रों, अहीं आपणे पाठ एकनुं रिविजन पूर्ण थाय छे, माटे विडियोनुं वारंवार पुनरावर्तन करजो अने तमारी स्वाध्यायपोथीमां जेमने पण प्रश्नो सविस्तार मुद्दा छे, टूंकमां उतर एक बे वाक्यना बाकी छे, तेमने पूर्ण करी नाखवा। जय हिंद, जय भारत।